વિશ્વ આખામાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહી શક્યો નથી। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના ફેલાયો છે, પરંતુ મોરબી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય કોઈ કેસ નોંધાયો નથી। સિરામિક નગરી મોરબીમાં કોરોના પોઝિટિવ કેસ બાદ તંત્રએ તકેદારીના તમામ પગલાં લીધા હતા, તો લોકોએ પણ જાગૃતતા દર્શાવી હતી। મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા એક આદેડને 5 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોરબી જિલ્લાનું તંત્ર એલર્ટ બન્યું હતું। કોરોના પોઝિટિવ આવેલ દર્દી અન્ય રાજ્યમાં મુસાફરી કરીને આવ્યો હોય તેમજ હાલ રાજકોટ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। જો કે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા કોરોના દર્દીના નિવાસસ્થાન એવા મોરબીના ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટના 95 રહીશોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને કોરોના પોઝિટિવ પ્રથમ કેસ નોંધાયા બાદ 14 દિવસ વીત્યા છતાં અન્ય કોઈ કેસ નોંધાયો નથી તેમ જિલ્લાના અધિક કલેક્ટર જણાવી રહ્યા છે। જો કે તકેદારીના તમામ પગલાં આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર લઈ રહ્યું છે અને લોકડાઉનની ચુસ્ત અમલવારી પણ કરવામાં આવી રહી છે। કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ સૌથી વધુ જવાબદારી આરોગ્ય તંત્ર બાદ પોલીસના સિરે આવી હતી। લોકડાઉનની અમલવારી માટે પોલીસ સજાગ હોવાનું જણાવી જિલ્લા SPએ લોકડાઉન સબ કરવામાં આવેલી કામગીરીને માહિતી આપી હતી, જેમાં જણાવ્યું છે કે જિલ્લામાં લોકડાઉનની અમલવારી માટે મોરબી જિલ્લામાં પોલીસ હોમગાર્ડ SRP સહિતના 1200 જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપરાંત વિવિધ 54 પોઈન્ટ પર પોલીસનો સતત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સાથે જ જિલ્લામાં 775 જાહેરનામાના ભંગનો કેસ કરીને 2000 જેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે, તો ડ્રોન કેમેરાની મદદ તેમજ CCTV કેમેરાના માધ્યમથી પાર્કિંગ પોઈન્ટ અને ધાબા પર એકત્ર થનાર સામે કાર્યવાહી કરી રહ્યા છે। તે ઉપરાંત મોરબી જિલ્લા, અમદાવાદ અને રાજકોટ સહિતના સ્થળેથી મોરબીમાં આવેલા લોકો સામે જાહેરનામા અને ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। મોરબી જિલ્લો કોરોના મુક્ત થઈ જઈ રહ્યો છે, ત્યારે અગ્રણી ઉદ્યોગપતિ જણાવે છે કે મોરબીમાં અન્ય રાજ્યોના લાખો શ્રમિકો અહીં કામ કરતા હોય છે। જો કે મોરબી જિલ્લામાં કોરોનાની ઓછી અછર હોવાથી તંત્ર દ્વારા એકમોને શરૂ કરવા શરતોને આધીન મંજૂરી આપી છે, તો ઉદ્યોગપતિઓએ પણ કોરોનાના સંક્રમણને અટકાવવા કટિબદ્ધ છે અને તમામ નિયમોનું પાલન કરીને ફેક્ટરીઓ શરૂ કરી છે અને કોરોનાને હરાવવા મોરબીના નાગરિકો અને ઉદ્યોગપતિઓ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। જ્યારે મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ગ્રામજનોએ પણ જાગૃતતા દાખવી છે, જે મામલે ટંકારાના સજ્જન પર ગામના સરપંચ જણાવે છે કે જિલ્લાના 5 તાલુકાના 350 ગામોએ જાગૃતતા દાખવી છે। ગામના સરપંચ અને નાગરિકોએ ગામને સેનિટાઈઝ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ બહારની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા ઉપરાંત બહારથી આવતા નાગરિકોની માહિતી તુરંત તંત્રને પહોંચાડી છે, જેના પગલે અન્ય સ્થળેથી આવેલા લોકોને તુરંત તંત્ર ક્વોરન્ટાઇન કરી શક્યું હતું અને કોરોના સંક્રમણને અટકાવી શકાય। આમ છાડા 9 લાખથી વધુની વસ્તી ધરાવતા અને દેશ દુનિયામાં ઔદ્યોગિક જિલ્લા તરીકે ઓળખાતા મોરબી જિલ્લાને કોરોના મુક્ત બનાવવાની દિશામાં સાર્થક કદમો ઉઠાવવામાં આવી રહ્યા છે। મોરબી શહેર ઔદ્યોગિક નગરી હોય જેના સિરામિક ઉદ્યોગોને ચીન સાથે સીધો નાતો છે, ચીની નાગરિકો મોરબીમાં વસવાટ કરે છે, એટલું જ નહીં વેપારી અને ઉદ્યોગપતિ પણ અવારનવાર ચીનની મુલાકાતે જતા હોય છે, છતાં મોરબી જિલ્લો કોરોના મુક્ત બને તેવા ઉજરા સંજોગો જોવા મળી રહ્યા છે। મોરબીમાં 5 એપ્રિલ એટલે કે 15 દિવસ પૂર્વે પોઝિટિવ કેસ નોંધાયા બાદ એક પણ નવો કેસ નોંધાયો નથી, તો પોઝિટિવ દર્દીના પત્નીના 2 વખત રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે અને જે ટેક્સીનો ઉપયોગ કર્યો હતો તે ટેક્સી ડ્રાઈવરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને મોરબી જિલ્લો કોરોના સામેની જંગમાં મોરબી જિલ્લો ગુજરાતમાં પ્રથમ જંગ જીતી બતાવે તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં કહેવાય। રાહુલ નાગવાડિયા, ZSTV, મોરબી। જિલ્લામાં ટોટલ અત્યાર સુધીના જે પણ જાહેરનામા ભંગના 775 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે, ડ્રોનનો સતત ઉપયોગ થઈ રહ્યો છે। મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, વાકરા સિટી પોલીસ સ્ટેશનમાં ડ્રોનનો સતત ઉપયોગ થઈ રહ્યો છે। ડ્રોનની મદદથી પણ ફ્લેટમાં પાર્કિંગમાં બેસી રહેતા, ફ્લેટના ટેરેસ ઉપર મિજમાની મારતા કે
સોસાયટીના ગ્રાઉન્ડમાં કે ગાડામાં બેસી રહેતા એવા લોકો વિરુદ્ધમાં 156 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટોટલ જિલ્લામાં ખાસ કરીને મોરબી શહેરમાં 142 જેટલા કેમેરા કાર્યરત છે અને ઉપરાંત સેફ સિટી પ્રોજેક્ટમાં પણ 152 જેટલા કેમેરા કાર્યરત છે. સીસીટીવી કેમેરામાં જે લોકો ભીડ દેખાઈ આવે છે એના બેઝ ઉપર 9 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર રેકોગ્નિશન કેમેરા પણ મોરબી જિલ્લામાં કાર્યરત છે. એની મદદથી કોઈ એક જ નંબરનું વેહિકલ વારંવાર જો દિવસ દરમિયાન 7-8-10 સકડાની મુવમેન્ટ થાય છે તો એની પર પણ વોચ રાખીને ગઈકાલે એનો પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 2000 જેટલા આરોપીની અટક જાહેરનામે ઘણા અલગ અલગ કેસીસમાં કરવામાં આવી છે. ટોટલ અત્યાર સુધીમાં 1700 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને ભારત જે ગુજરાત સરકારના જે